કોંગ્રેસ પ્રદેશ દ્વારા લિસ્ટ જાહેર કરતા હિમ્મતનગરમાં કમલેશ પટેલની પસંદગી। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગુજરાત પ્રદેશો દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં હિમ્મતનગર વિધાનસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસે કમલેશ પટેલ નામની પસંદગી કરવામાં આવી છે। જો કે કમલેશ પટેલ 2017માં પણ કોંગ્રેસ પક્ષ તરફથી હિમ્મતનગર વિધાનસભા માટેની ઉમેદવારી નોંધાવી હતી, જો કે 2017માંથી તેઓની હાર થઈ હતી અને ફરીવાર કોંગ્રેસે કમલેશ પટેલને મેદાને ઉતાર્યા છે। ત્યારે કમલેશ પટેલ આવતીકાલથી મતદારોને આકર્ષવા માટે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે। જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા। સૌ પહેલા તો આપના માધ્યમથી હું કોંગ્રેસના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ જગદીશભાઈ સુખરામ રાઠોડ સાહેબ અને શીર્ષ નેતૃત્વ બધાનો આ તબક્કે આભાર માનું છું કે એકવાર ફરીથી કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂક્યો। હિંમતનગરની પ્રજાએ જે છેલ્લા 5 વર્ષમાં સતત એમની વચ્ચે રહેવાનો મોકો આપ્યો, એમના પ્રશ્નોને વાચા આપવાનો મોકો આપ્યો અને એમના પ્રેમના કારણે કોંગ્રેસ પાર્ટીએ ફરી એક વખત મને અહીંયા ઉમેદવાર તરીકે રિપીટ કર્યો છે। એ બદલ સૌથી પહેલાં તો હિંમતનગરની જનતાનો, હિંમતનગરના મતદારો, યુવાનો, વડીલો, મારી માતાઓ બહેનોનો પણ આભારી છું।